एक महत्वपूर्ण समाचार फरीवार आपने आपी दईए। अमरनाथ यात्रा में जामनगर दंपत्ति फसायू छे। वादळ फाटवानी घटना बाद दंपत्तिए सलामत स्थळे आश्रय पण मेळवी लीधो छे। अपनी साथे आज व्यक्ति जे दीपक विठलाणी छे जामनगरना ते फोन लाइन पर जोड़ाई रहा छे। दीपक भाई आपनुं स्वागत टीवी नाइन पर। सौथी पहेला तो आप क्यां छो अने घरना लोकोने शुं संदेश आपशो? हा हूँ तो अमरनाथ थी 3 किलोमीटर पेला बालीद्राम के गाम छे एमां लंगर छे। लंगर मां अमे सेफ छे एकदम। अने अहींया लोको बहु सारी रीते अमने खूब खूब प्रेम थी जमाड्या। चा पाणी नास्तो आ के अत्यारे बधा बेग पाथरी बीजा लगभग समझो 60-70 जणा अहींया छे। कोई एमपी ना छे, कोई आणंद ना छे, बधा अहींया સેફ છે એકદમ બધા। અને એકદમ વ્યવસ્થિત આ લોકો રાખે છે અને મિલિટરી વાળાઓ એકદમ આપણે બહુ સરસ રીતે અમને હેલ્પ કરે છે અને વરસાદ મારું 8 તારીખ નું રજીસ્ટ્રેશન હતું બરાબર। બાલકાલ થી ચડ્યો ને તો મને છે ને ત્યાં રસ્તામાં 2-3 વાર વરસાદ આવ્યો એટલે અમે ધીરે ધીરે આ બહુ ટફ છે ને બાલતાલ એકદમ ટફ બિલકુલ હા એટલે એ બધું આમ ધાર ઉપર જ છે 6-14-15 કિલોમીટર જી પણ સખત ઓલું છે પણ અમે એ જ પસંદ કર્યું હતું કે પહેલી વાર જવું છે આવી રીતે જવું છે જી એટલે એમ કર્યું નક્કી અમને પછી અમે અહીંયા સેફ જગ્યાએ પહોંચી ગયા। અહીંયા જેવા પહોંચ્યા ને લગભગ 3 કિલોમીટર પહેલા લંગરમાં અમે લગભગ ત્યાં પહોંચ્યા ને તો લગભગ વરસાદ ભયંકર ચાલુ થઈ ગયો જી અહીંયા। એટલે દીપકભાઈ તમારો જથ્થો જે છે હવે આગળ લઈ જવાશે યાત્રા માટે કે પછી તમને રવાના કરવામાં આવશે? ના આમાં છે ને એવું છે સાહેબ કે અમને મેસેજ આવ્યો ટેન્ટ છે ને અમે બાલતાલમાં ટેન્ટ રાખેલું છે જી મેં ગઈકાલે નીકળ્યા તો બાલતાલમાં અમે ટેન્ટ રાખેલું છે ત્યાં મેં ટેન્ટમાં ફોન કર્યો ટેન્ટ વાળા ભાઈ ને બિલકુલ તો એને કીધું ભાઈ દર્શન કાલથી ચાલુ થઈ ગયા છે ઓકે એ લોકો એનાઉન્સમેન્ટ કરે ને જી જી અહીંયાથી 3-4 વાગે એ લોકો ત્યાંથી નીકળે છે ત્યાં 3-4 વાગે વહેલી સવારે એ લોકો દર્શન માટે અહીંયા યાત્રીઓને છોડે છે એ લોકો એનાઉન્સમેન્ટ વારંવાર લોકો અત્યારે અમે 1/2 કલાક પહેલા મેસેજ એવા આવ્યા કે ભાઈ એ લોકો ચાલુ કરી દીધું છે દર્શન ખુલી ગયા છે બરાબર એટલે હું છે ને અહીંયા 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 આ લોકોને અહીંયા મિલિટરીમાં જે લોકો એમ છે ને અહીંયા હું પૂછવા ગયો સાહેબ આવી રીતે મને મેસેજ આવ્યા છે અને બાલતાલમાં એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને થાય છે હજી કે ભાઈ એ લોકો 3-4 વાગે અમરનાથના દર્શન માટે એ લોકો ગઈકાલે રવાના કરે છે બરાબર છે કે ભાઈ અમને અહીંયા મેસેજ નથી આવ્યો પછી બીજા કોઈ બીજા સાહેબ એ લોકો વાત કરતા હતા જી એટલે કોઈ ઓફિશિયલી અહીંયા અમને નથી કીધું હજી અપેક્ષા છે પરંતુ ધીમે ધીમે હવે સ્થિતિ થાળે પડતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે।